કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં તો હશો જ તો હવે આપણે આ બેઝિક ઓફ મેથ્સની સિરીઝની અંદર આજે હું મસ્ત ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર તમારી માટે લઈને આવ્યો છું જેનું નામ છે સંકલન ઇન્ટિગ્રલ્સ આ ઇન્ટિગ્રલ્સની હવે શરૂઆત કરીએ છીએ બેટા તો સૌથી પહેલાં ઇન્ટિગ્રલ્સ છે શું અને તમે ધોરણ અગિયારમાં ક્યાંય ભણ્યા નથી ધોરણ બારમાં ભણવાનું છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે કારણ કે ફિઝિક્સની અંદર પણ આનો ઉપયોગ ભાર આવતો હોય છે તો દાખલાઓ સોલ્વ કરવા માટે ફિઝિક્સ અને મેથ્સ બંનેમાં સંકલન ખૂબ જ ઉપયોગી છે તો હવે આની અંદર હું કઈ વસ્તુ કરાવવાનું તમને બેઝિકની અંદર તો એની વાત કર દઉં બેઝિક નાના નાના દાખલાઓ કરાવીશ અને પહેલાં સૂત્રો હું તમને આપી દઈશ સંકલનના પહેલાં તો કાર્ય વાત કરીએ ગુણધર્મો ગુણધર્મોની વાત કરીએ તો સંકલનના ગુણધર્મોની અંદર પહેલો ગુણધર્મ ફર્સ્ટ પહેલો ગુણધર્મ લઈ લઈએ ચાલો તો પહેલો ગુણધર્મ એવો છે મારી પાસે કે ભાઈ સંકલનમાં કોઈ વિધેય હોય એનું વિકલન છે મારી પાસે કોઈ વિધેય છે એનું વિકલન લઈ લઈએ ચાલો કોઈ વિધેયનું મારી પાસે વિકલન આપેલું છે ઓફ ક્લિયર હવે આનું શું કરું છું મારે સંકલન કરવું છે એક વિધેનું વિકલન આપ્યું છે અને એનું પાછું સંકલન આપણે કરવું છે ચલો તો વિકલન અને સંકલન બંને પ્રતિપ્રક્રિયાઓ છે વિકલન અને સંકલન બંને પ્રતિપ્રક્રિયાઓ છે એનું એક ઉદાહરણ આપી દઉં જુઓ એની અંદર તમને કદાચ યાદ હોય તો એક્સ છે મારી પાસે રાઈટ એનું તમે વિકલન કરો એક્સ ક્યુબનું વિકલન એક્સ હિસાબે કરીએ તો થ્રી એક્સ સ્ક્વેર થઈ જાય ક્લિયર અને આનું સંકલન કરવામાં આવે તો આ થઈ જાય વિકલન થ્રી એક્સવેર થાય અને થ્રી એક્સ સ્ક્રનું સંકલન એ ક્યુબ થાય બરાબર છે આ બંને પ્રતિ પ્રક્રિયાઓ છે ચલો અહીંયા આગળ તમારો જે જવાબ મળશે એ શું મળશે તમને એફ ઓફ એક્સ પ્લસ સી એફ એક્સ પ્લસ સી બરાબર આવું કેમ પ્લસ સી કેમ લખ્યા સાહેબ તો એના માટે તમને બીજું એક મારે ઉદાહરણ આપવું પડશે કે ભાઈ ડી બાય ઓફ ડી બાયક્સ ઓફ એફ એક્સ પ્લસ હોય ક્લિયર એક્સ પ્લસ આનું મારે સંકલન કરવું સોરી વિકલન કરવું હોય એક્સ પ્લસ મારે વિકલન કરવું હોય તો આનું વિકલન શું થાય ઘાત આગળ ઘાતમાં એક ઓછા એટલે કે થ્રી એક્સ સ્ક્ર પ્લસ ઝીરો ક્લિયર વાર્તા ત્યાં પૂરી થઈ જાય

ક્લિયર અને પછી એનું વિકલન કરવું હોય બાર પાછું એનું શું કરવું છે મારે વિકલન કરવું છે ક્લિયર પેલા વિધેયનું સંકલન કરવું છે પછી એનું વિકલન કરવાનું કીધું હોય તો એનો જવાબ જે છે એ તમારો કંઈક આવવો આવશે એફ ઓફ એક્સ થઈ જાય ક્લિયર ખ્યાલ આવી ગયો શ્યોર ચલો એના પછી બીજો ગુણધર્મ લઈ લઈએ ચલો સેકન્ડ નંબરનો ગુણધર્મ પકડીએ તો સેકન્ડ નંબરનો ગુણધર્મ છે કે જો એફ ઓફ એક્સ બરાબર જીઓફ એક્સ એટલે કે બે વિધેય સમાન આપેલા હોય બે વિધેય કેવા છે સમાન આપેલા હોય હોય તો હોય તો આ બંનેનું સંકલન કરી દઈએ કે એફ ઓફ એક્સ ડીએક્સ અને સંકલનમાં ઓફ એક્સ એક્સ આ બંને વિધેયનું સંકલન કરું અને બંનેનો તફાવત કરી દઉં તો મને જવાબની અંદર જે છે એ જવાબમાં જવાબમાં મને સી મળવા પાત્ર રહેશે જવાબની અંદર અચળ સી મળશે ક્લિયર ખ્યાલ આવ્યો કે નો આવ્યો ડન ઓકે તો હવે ત્રીજો ગુણધર્મ લઈ લઈએ આ બધા ગુણધર્મો ખૂબ જ ઉપયોગી છે તો યાદ રાખી લેજો ત્રીજો ગુણધર્મ છે કે બે વિધેયનો સરવાળો હોય એફ ઓફ એક્સ પ્લસ જીઓફેક્સ ક્લિયર બે વિધેયનો મને સરવાળો આપેલું છે અને આ બંને વિધેયનો સરવાળાનું આપણે સંકલન કરવું છે બે વિધેયનો સરવાળો છે અને એનું સંકલન કરવું છે એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ ક્લિયર આનું તમારે સંકલન કરવાનું કીધું છે તો શું થઈ જાય આનું સંકલન ચલો તો એનું સંકલન કરવું હોય છોકરાઓ તો જવાબ આવો થઈ જશે બંનેનું અલગથી સંકલન આપી દઈએ એટલે કે સંકલનમાં એફ એક્સ પ્લસ સંકલનમાં જી ઓફ એક્સ ક્લિયર ત્યારબાદ લાસ્ટ ગુણધર્મ લીલે ચોથો ફોર નંબરનો લાસ્ટ ગુણધર્મ લઈ લઈએ કે ભાઈ સંકલનની અંદર અચળ ગુણિયા વિધેય આપેલું હોય શું હોય બે વિધેયનો સરવાળો કે બાદ બાકી ચલો અહીંયા બીજો પ્રશ્ન લખી દઉં સરવાળો હોય અથવા તો બાદ બાકી હોય સમજજો બે વિધેયનો સરવાળો હોય એનું સંકલન કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો બંનેનું અલગથી સંકલન કરો પછી સરવાળો કરી દો અથવા બાદ હોય તો બંનેનું અલગથી સંકલન કરો પછી બાદ બાકી કરો તો પણ ચાલી જાય અને ચોથો નંબર જે છે એ કે ગુણ્યા એફ ઓફ એક્સ ડીએક્સ હોય ક્લિયર ચોથું શું કહે છે મને કે ભાઈ અચળ ગુણ્યા વિધેય આપેલું હોય એનું સંકલન તમારે કરવું છે તો એનો જવાબ શું આવે એનો જવાબ શું આવે તો અચળ બાર જતું રહે અને વિધેયનું સંકલન કરવું પડે અચળ બાર જતું રહે અને વિધેયનું સંકલન કરી દેવાનું આ રીતે કામ થાય ડન સમજ પડી કે ન પડી ચલો તો હવે આગળ વધુ एना नेक्स्ट वो तो नेक्स्टों संकलन सूत्रों पकड़े तो संकलन सूत्रों चलो फर्स्ट नंबर पहलू सूत्र ले लो संकलन अंदर संकलन में एक्स एन गात डीएक्स होकलन संकलन अंदर एक्स એન ઘાત ડીએક્સ આનું સંકલન કરવું હોય મારે તો આનો જવાબ થાય એક્સની એન પ્લસ વન અપોન એન પ્લસ વન પ્લસ સી એટલે કે ઘાતમાં એક વધારો છેદમાં ઘાત કરી દેવાનો ક્લિયર ચલો એના પછી બીજો નંબરનું સૂત્ર લઈ લો સંકલનની અંદર સંકલનમાં વનઅપોન એક્સ સોરી હા વન અપોન એક્સ રાઇટ વિકલન અને સંકલન બંને પ્રતિ પ્રક્રિયા છે ઓકે તો વન અપોન્ટ એક્સ નું સંકલન થઈ જાય લોગ મોડ ક્લિયર લોગ એક્સ નું વિકલન એક્સ થાય તો વનઅપોઇન એક્સ નું સંકલન લોગ મોડ એક્સ થઈ જાય ક્લિયર ત્યારબાદ ત્રીજો નંબર સંકલન ની અંદર સંકલનની અંદર એ રેસ ટુ એક્સ a^x को संकलन થઈ જાય a^x अपॉन में log a + c a^x को संकलन થાય a^x अपॉन में log a + c આ યાદ રાખજો છોકરાઓ તો જ મજા પડશે બાકી લોચા પડશે હા ઓકે ચલો એના પછી ચોથો નંબર લઈ લઈએ ચોથો નંબર સંકલન ની અંદર સંકલન ની અંદર

અચળનું વિકલન શું હતું આપણું યાદ કરો ઝીરો તો ઝીરોનું સંકલન શું થઈ જાય અચળ થઈ જાય ક્લિયર અચળ ડન બરાબર પાંચમો નંબર હવે ત્રિકોણમિતિ વિધિમાં જઈએ ચલો પાંચમો નંબર લઈ લઉં પાંચમો અને છઠ્ઠો ચલો પાંચમામાં માં સાઇનનું સંકલન સાઈન એક્સ એનું સંકલન શું થઈ જાય સાઈન એક્સનું સંકલન શું થઈ જાય તો કે માઇનસ કોશે અને કોસ નું સંકલન શું થઈ જાય પ્લસ સાઈન એક્સ પ્લસ સી કેમ સાહેબ આવું થયું કારણ કે સાઈન નું વિકલન માઇનસ કોશ હતું સોરી સાઈન નું વિકલન પ્લસ કોશ હતું અને કોષ નું વિકલન માઇનસ સાઈન એક્સ હતું તો સાઈન નું સંકલન માઇનસ કોષ અને કોશ નું સંકલન પ્લસ સાઈન થાય આ ધ્યાન રાખજો લોચા કરીને ના આવતા હા એ મજા નહીં આવે ઓકે અને આ જ બધી જ વસ્તુ આપણે ડિટેલમાં ભણવાના છીએ આ બધી જ વસ્તુ ડિટેલમાં ભણવાના છીએ અત્યારે હાલ મિની સિરીઝની અંદર તો હું બેઝિક વસ્તુ જ લઉં છું બટ ડિટેલમાં આપણે બધું જ ભણવાના છીએ ઓકે ચલો એના પછી સાતમો નંબર સાતમા નંબરનું સૂત્ર હું આપી દઉં ટેન એક્સનું વિકલન શું હતું સેક્સ સ્ક્વેર એક્સ તો સેક્સ સ્ક્વેર એક્સનું સંકલન શું થઈ જાય સેકસ સ્ક્વેર એક્સનું સંકલન થઈ જાય ટેન એક્સ बाद, संकलन नी अंदर, एक्स, एक्स, एक्स संकलन एक्स प्लस सी क्लियर ત્યારબાદ 8મો નંબર સંકલન ની અંદર cosec^2x dx cosec^2x નું સંકલન થાય - cotx + c - cotx + c ક્લિયર ત્યારબાદ 9મો નંબર 9મો નંબર સંકલન ની અંદર sec²x cos x²x આયુ tan નું વિકલન sec²x આય કોટ નું વિકલન -cos x²x આય પછી sec નું વિકલન શું તો sec x * tan x તો અહીંયા sec x * tan x એનું સંકલન શું થઈ જાય sec x * tan x નું સંકલન થાય sec x + c ક્લિયર ત્યારબાદ 10મો નંબર સંકલન ની અંદર cosec x ઇન્ટએક્સ ડીએક્સ કોસેક એક્સ ઇન્ટુ કોટે એનું સંકલન શું થઈ જાય તો માઇનસ કોશેક એક્સ પ્લસ સી માઇનસ કોશેક એક્સ પ્લસ સી ક્લિયર ખ્યાલ આવી ગયો શ્યોર ડન 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 તો હવે એના પછી અગિયારમાં નંબરનું સૂત્ર ઓકે હવે એના પછી પ્રમે લીધા છે મેં જુઓ અગિયાર બાર તેર ચૌદ પછી કરાવું પેલા આની વાત કર દઉં પ્રમેયની વાત કર દઉં ઓકે પ્રમેયની વાત કર દઉં પછી એમાં વાત કરું છું એક મિનિટ ચલો અહીંયા કરાવી દઉં ચલો અગિયારથી પંદર મેં મારી પેટનથી યાદ રાખેલા છે તમને હું એ યાદ રખાવડાવું ચલો અગિયાર બાર તેર સોરી અગિયાર બાર તેર

ડન હવે તો આનો જવાબ શું આવે સાહેબ આ બધાનો જવાબ શું આવે તો વન બાય વન બધાના જવાબ લખાવી દઉં સળંગમાં જ એટલે જોડે જોડે ચલો તો અહીંયા આગળ આપણે જે ઉપરના જોયું આનો જવાબ શું આવશે માનો તો આનો જવાબ થાય વન અપોન એ ટેન ઇન વર્ષ એક્સ અપોન એ પ્લસ સી વન અપોન એ ટેન ઇન વર્ષ એક્સ અપોન એ પ્લસ સી ત્યારબાદ બારમા નંબરમાં વન અપોન્ટ ટુ એ લોગ મોડ એક્સ માઇનસ એ અપોન એક્સ પ્લસ એ પ્લસ સી ત્યારબાદ તેરમા નંબરમાં વન અપોન્ટ ટુ એ લોગ મોડ એ પ્લસ એક્સ અપોનમાં એ માઇનસ એક્સ પ્લસ સી બધી જ વસ્તુ ડિટેલમાં હું સમજાવવાનો છું પણ અહીંયા નહીં અત્યાર હાલ નહીં અત્યારે આપણે થોડી સ્પીડ રાખીશું વન અપોન ઓકે ચૌદમાં અને પંદરમા જવાબમાં ચૌદમાં લોગ મોડ એક્સ પ્લસ કોપી બધી વસ્તુ ડિટેલમાં ભણીશું આપણે પણ અહીંયા નહીં અત્યારે હાલ નહીં પછીથી ઓકે ચલો ત્યારબાદ બાદ પંદરમા નંબરનો જવાબ આવશે સાઇન ઇન વર્ષ એક્સ અપોન એ પ્લસ સી ક્લિયર આવડી જાય આ નંબર યાદ રાખેલા છે મેં નંબર સાથે હું યાદ રાખું છું કે પરીક્ષાની અંદર જ્યારે બી પૂછાય તો મને તરત ક્લિક થાય કે ભાઈ આવો પ્રશ્ન હોય તો તરત ક્લિક થાય બારમા નંબરનું સૂત્ર એટલે આ જવાબ મૂકવાનો બસ પતી ગઈ હું આ રીતે યાદ રાખું છું બરાબર યાદ રાખવાની મારી ટ્રીક બહુ જ અજીબ છે અને મને સરળ લાગે છે તમને પણ સરળ લાગશે જો એકવાર આ ટ્રીક ખબર પડી ગઈ તો બહુ મજા આવેલી ટ્રીક છે એકદમ સહેલી છે ઓકે તો હવે આગળ વધીએ ચલો એના પછી આગળ જોઈએ તો પ્રમેય લીધા તમે રાઈટ પ્રમેયની અંદર મેં ત્રણ થિયરમ લખેલી છે થિયરમ પાંચ છ અને સાત એવા નંબર બી આપેલા છે થિયરમ પાંચ છ અને સાત હું ફક્ત હેડિંગ આપું છું તમને સંકલનની અંદર એફ ઓફ એક્સ ડીએક્સ બરાબર કેપિટલ એફ ઓફ એક્સ હોય તો जो स्मोल एफओवेक्स dx बराबर केपिटल एफओवेक्स डीएक्स c प्लस सी एफवेक्स प्लस सी हो तो संकलन में एफ ओफ एक्स प्लस बी डीएक्स बराबर संकलन की अंदर स्मोल एफओ प्लस डी f(ax+b)dx = capital f(ax+b) / માં x ના સાગુણાંક વડે ભાગી દેવાનો + c આ તમારો ફાઇનલ જવાબ આવે ક્લિયર ખ્યાલ આવી ગયો ચલો એના પછી થિયરમ નંબર 6 છે પ્રમેય નંબર 6 લીધો છે મેં જો નહીં આમાં જો બો નહી આવે સંકલન ની અંદર f(x

બાજુમાં વિકલન હોય તો એનો જવાબ શું એન પ્લસ વન અપોન એન પ્લસ વન કદો આ તમારો જવાબ થઈ ગયો ક્લિયર ત્યારબાદ લાસ્ટ લઈ લઈએ પ્રમે સાતમો પ્રમે પકડી લઈએ કે સંકલન ની અંદર એફડેસ એક્સ અપોન માય એફ ઓફ એક્સ એટલે કે નીચે વિધે હોય એનું વિકલન ઉપર હોય નીચેનાનું વિકલન ઉપર સેટ કરીને આપેલું હોય તો આનો તમારે જવાબ જવાબ લખવાનો થાય થાય પ્લસ સી ક્લિયર તો આ બધા સૂત્રોને થિયરમ પરથી હવે દાખલાઓ તમને ઝડપથી સોલ્વ કરાવતા શીખું છું ઝડપથી હવે દાખલાઓ પકડીએ છીએ અને એને સોલ્વ કરવા લાગીએ ચલો એના પછી પહેલો આ પ્રશ્ન લીધો જ મેં શું જે જુઓ તો આની અંદર સંકલનમાં રૂટ એક્સ માઇનસ વન અપોન રૂટ એક્સનો વર્ગ છે બહુ જ સરળ છે બહુ જ સરળ છે તો આની અંદર આને આઈ કહી દેવાય વર્ગનું વિશ્રણ કરીએ તો શું આવે રૂટ એક્સનો વર્ગ એક્સ થઈ જાય માઇનસ ટુ ઇન્ટુ રૂટ એક્સ ઇન્ટુ વન અપોન રૂટ એક્સ તો એક કામ થાય ને આ બંને કટ થઈ જાય ક્લિયર એટલે આને ના લખવું તો ચાલશે હવે એટલે ફક્ત ટુ લખાય ચલો ટુ પછી પ્લસ આ વન અપોન એક્સ થઈ જાય કે નહીં વન અપોન રૂટ એક્સનું વનઅપોન રૂટ એક્સ એનો સ્ક્વેર એટલે કે વનઅપોન એક્સ ક્લિયર બસ આવાનું સંકલન કરી દે વાર્તા પૂરી ચાલો આનું સંકલન થાય સો આઈ બરાબર સરવાળાને નિયમ પ્રમાણે થાય સંકલન કરવું છે તો બધાનું અલગથી સંકલન કરી શકાય સરવાળો બાદ બાકી બધાનું અલગથી સંકલન થઈ શકે નિયમ પ્રમાણે આ રીતે લખાય ક્લિયર કે નહીં ડન ડના ડન ડન સાહેબ ચલો હવે શું થાય હવે શું થાય તો હવે અહીંયા આગળ સંકલનની અંદર એક્સનું સંકલન સોરી એક્સ નું સંકલન એક્સની એક ઘાત છે એક્સની એક ઘાતનું સંકલન શું થાય છોકરાઓ એક્સની એક ઘાત એનું સંકલન શું લખાય એક્સની બે ઘાત છેદમાં બે માઇનસ બે અછળ બાર અને વન નું સંકલન શું થઈ જાય એક્સ થઈ જાય બે અચળ બાર અને વનનું સંકલન શું થઈ જાય એક્સ થઈ જાય એટલે કે ટુ प्लस 1 अपॉन एक्स નું સંકલન શું થઈ જાય log મોડ x + c 1 अपॉन x નું સંકલન શું થઈ જાય log મોડ x + c ક્લિયર કે લાવી ગયો चलो એના પછી આગળ વધીએ એના પછીના પ્રશ્નમાં શું કીધું મને જુઓ તો જરા અહીંયાパーસોનલી ભાગાકાર કરી દેવા શું કર અહીંયાパーસોનલી ભાગાકાર કર દો તો શું વધશે અહીંયા x વધ્યા + 5x² એટલે 5 વધ્યા - 4 / x² છે એ ઉપર લઈ જવું એટલે એક્સ એસ ટુ માઇનસ ટુ થાય ક્લિયર એક્સ એસ ટુ માઇનસ ટુ થાય ડનાડન ડન ક્લિયર બસ તો હવે આનું સંકલન થાય ચલો બધાનું સંકલન કરીએ તો આઈ બરાબર એક્સ એક્સનું સંકલન શું થઈ જાય એક્સ સ્ક્વેર અપોન ટુ પ્લસ પાંચ અચળ બાર વનનું એક્સ થઈ જાય માઇનસ ફોર અચળ બાર એક્સ એસ ટુ માઇનસ ટુ નું સંકલન શું થાય તો એક્સ એસ ટુ માઇનસ વન ગાતમાં એક વધારો છેદમાં ઘાત પ્લસ સી થઈ જાય બરોબર કે નહીં ખ્યાલ આવી ગયો એટલે અહીંયા સુધા જો આ આ નીચેલા નીચેલા ધન ધનઘાત થઈ જાય અને માઇનસ આ બાજુ આપી દઉં એટલે ઇન શોર્ટ છેલ્લે ફાઇનલી વન અપોન વન અપોન એક્સ સ્ક્વેરનું સંકલન માઇનસ વન અપોન એક્સ થાય આ બધી જ વસ્તુ ડિટેલમાં આપણે એ વખત કરીશું અત્યાર હાલ નથી તો પ્લસ ફોર અપોન એક્સ પ્લસ સી આ તમારો જવાબ આવે ડન 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 ખ્યાલ આવી ગયો ચલો એના પછી કયો પ્રશ્ન જુઓ તો જરા બહુ જ સિમ્પલ છે આમાં તો આ પ્રશ્નમાં શું કરશું જુઓ તો એક્સ ક્યુબ માઇનસ એક્સર પ્લસ એક્સ માઇનસ વન છે તો એક કામ કરજો બબ્બેના જોડકા લઈ લે ચાલ એ આ બબ્બેનું જોડકું લઈ લો આ બે અને આ બે અલગ કર દો સો આ પહેલા બે માંથી શું કોમન લઈ લે એક્સવેર તો એક્સ માઇનસ વન પ્લસ વન ઇન્ટુ એક્સ માઇનસ વન અપોનમાં એક્સ માઇનસ વન ક્લિયર કે નહીં શ્યોર બસ તો હવે શું કરું પર્સનલી ભાગાકાર કર દઈએ હવે પર્સનલી ભાગાકાર કર દઈએ તો અહીં x² થી જાય x - 1 ઉડી જાય પ્લસ અહીં x - 1 ઉડી જાય લે 1 હવે આનું સંકલન મારે કરવું થાય તો શું થાયનું સંકલન x² નું સંકલન x³ / 3 + 1 નું સંકલન x + c x² નું સંકલન ગાતમેક વધારો છેદમાં ઘાત પ્લસ 1 નું સંકલન એ x + c ઇઝ ધેટ clear આટલું સરળ જ આટલું સરળ છે ક્લિયર સંકલન બહુ સહેલું છે એકદમ નાના નાના પ્રશ્નો છે વન માર્કના બધા પ્રશ્નો છે ક્લિયર વન માર્કર ક્વેશ્ચન છે એમસીક્યુમાં કહી શકાય ચલો આની અંદર શું કરવાનું છે આની અંદર શું કરે ચલો ત્રિકોણ મીથી વિધે આવી તો ગભરાવાની જરૂર નથી આ સેકને અંદર ગુણી જાય ચાલ તો શું થઈ ગયું આ સેક સ્કવેર એક્સ પ્લસ એક્સ ઇન્ટુ ટેન એક્સ તો સેકેક્સ ઇન્ટુ ટેન એક્સ ક્લિયર હવે આ બંનેનું સંકલન તમે જાણો છો આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા સૂત્રો આપી દીધા સ્ક્વેર એક્સનું સંકલન શું થાય યાદ કરો સાહેબ નથી યાદ તો કઈ વાંધો નહીં સેક સ્કવેર એક્સનું સંકલન શું થાય જુઓ તો સેક સ્કવેર એક્સનું સંકલન ટેન એક્સ થઈ જાય અને સેકેક્સ ઇન્ટુ ટેન એક્સનું સંકલન સેકેક્સ થાય ક્લિયર તો બસ હવે ત્યાં આગળ એ જ વસ્તુ લખી દઈએ ચલો ઓકે તો અહીંયા આગળ શું થાય હવે સો આઈ બરાબર

આની અંદર તમારે આટલો આઈડિયા કરી દો બે વડે ભાગીદન ગુણી દે ચાલ આ પ્રશ્ન જ્યારે સોલ્વ કરવો હોય ત્યારે આપણને એવું થાય કે સાહેબ કઈ રીતે કરવાનું તો થોડું તર્ક લોજિક દોડાવવાનું કે બંનેના ખૂણા સમાન છે પહેલી વાત બંનેના ખૂણા સમાન હોય તો આના સાઈન ઠીટા કો ઠીટા કહી દઈએ તો સાઈન ઠીટા કોષીઠા એમાં આગળ ટુ હોય તો આપણી વસ્તુ સાઈન ટુ ઠીટાનું સૂત્ર છે તો એ જ સેટ કર્યું જો મેં ક્લિયર તો એ જ વસ્તુ મેં સેટ કરી દીધી બસ આટલું કર્યું હવે શું કરવાનું હવે કશું જ કરવાની જરૂર નહી સાહેબ એકદમ સિમ્પલ કામ થઈ ગયું અહીંયા ટુ સાઇન થઈ ગયું ક્લિયર એટલે હવે બે અંદર ગુણી કાઢું ટુ એક્સ પ્લસ ટુ બી ડીએક્સ ક્લિયર આટલું થયું હવે શું કરવાનું થાય ચલો હવે શું કરવાનું થાય તો વન બાય ટુ આનું સંકલન કર ચલ તો સંકલન પ્રમે નંબર પાંચ પરથી અહીંયા કામ થાય પ્રમેય નંબર પાંચમાં આ વસ્તુ હતી આ શું છે આખો એક્સ કહેવાય સુરેખ સમીકરણ છે તો એને એક્સ જ વાંચવાનું સુરેખ સમીકરણ હોય તો શું વાંચવાનું એક્સ જ વાંચવાનું થાય આપણે ક્લિયર તો હવે આનું સંકલન કરવા જઈ રહ્યો છું હું તો આખાને એક્સ વાંચી દઉં તો સાઈન એક્સનું સંકલન શું હતું માઇનસ કોસ સાઈન એક્સનું સંકલન જુઓ તો જરા સાઇન એક્સનું સંકલન સાહેબ શું હતું તો આવી રીતે જુઓ સાઈન એક્સુ સંકલન માઇનસ કોસ હતું ક્લિયર અપોનમાં પ્રમેય નંબર પાંચ પરથી એક્સ નો જે સગુણ હોય એના વડે ભાગી દેવાનું છેદમાં પ્લસ સી એટલે વાર્તા પૂરી થઈ જાય અહીંયા તમારો જોબ આવી ગયો રેડી થઈ ગયો ક્લિયર પછી અહીંયા તો ટુ ઇન્ટુ ટુ એટલે ફોર થાય 4 વન ઓફ પોઈન્ટ ફોર માઇનસ વન ઓફ ફોર એ કોસ ટુ એ ટુ એ એક્સ પ્લસ ટુ બી પ્લસ સી બરાબર ક્લિયર ખ્યાલ આવી ગયો આવડી જાય ચલો એના પછી શું પ્રશ્ન કર્યો જુઓ તો જરા એના પછી શું લીધું મેં જુઓ એક્સ વર્ગમૂળમાં એક્સ પ્લસ ટુ આનું મારે સંકલન કરવું છે તો શું થાય જુઓ તો આનું સંકલન તમારે કરવું હોય તો આઈ જ્યારે પણ આવો કોઈક પ્રશ્ન છે આનું મારે સંકલન કરવાનું થાય છે ઓકે સંકલનની ચર્ચા ચાલી રહી જાય ક્લિયર એટલે સંકલનની નિશાની મૂકી નથી લેખક મહોદય ભૂલી ગયા લાગે છે ઓકે પણ આપણે સમજી લઈએ ક્લિયર તો હવે અહીંયા આગળ અહીંયા આગળ આઈ બરાબર આનું મારે સંકલન કરવું હોય તો શું કરવાનું થાય આ એક્સ છે એના અંદર ગુણવાના તો ના એનાથી કોઈ મેળ નહીં પડે આપણને એનાથી કોઈ મેળ નહીં પડે તો હું શું કરું હવે

હવે આગળ શું કરવાનું થાય જુઓ તો હવે આગળ શું કરે છો કરો તો i બરાબર સંકલન ની અંદર આ x + 2 આ વર્ગમૂળ x + 2 એનાની જોડે ગુણિયે તો x + 2 ની એક घात છે ને અડધી घात છે તો x + 2 ની કેટલી घात થઈ જાય 1 + અડધી એટલે કે 3 / 2 घात થઈ જાય ઓછા 2 * અહીંયા શું આવે તો x + 2 એની અડધી घात ક્લિયર અને બારની સાઈડ ડીએક્સ લખાય ક્લિયર ચલો હવે સંકલન તો આવડી જાય તમને પ્રમેય નંબર પાંચ પરથી આને એક્સ વંચાય આને શું વંચાય એક્સ વંચાય તો એક્સ ની એન ગાતનું સંકલન શું હતું તો એક્સ ની એન ગાતનું સંકલન હતું એક્સ પ્લસ ટુ એની થ્રી બાય ટુ પ્લસ વન અપોનમાં થ્રી બાય ટુ પ્લસ વન આધાર આધાર સોરી ઘાતમાં એક વધારો છેદમાં ઘાત

આમાં વર્ગમૂળની અંદર જેટલી ઘાત હતી એટલી જ બારની સાઈડ ઘાત હતી તો આયડિયું પદ સેટ કરી અહીંયા નહીં થાય જો અહીંયા પેલું પદ સેટ કરવા જવાય નહીં થાય બી નહીં તો શું કરવાનું આ આની ઘાતનું વિકલન આ વર્ગમૂળની અંદરનું વિકલન વિચારો તો વર્ગમૂળની અંદર આનું વિકલન વનનું ઝીરો થઈ જાય અને ટુ એક્સ સ્ક્વરનું શું થઈ જાય ઘાત બે હા ચડ બાર એક્સકવારનું ટુ એક્સ ક્લિયર તો ટુ ટુ ફોર આ બધી જ વસ્તુ આપણે ડિટેલમાં શાંતિથી કરવાના છીએ

ક્લિયર ફોર વડે મેં ભાગી દીધા અને ગુણ દીધા તો હવે ક્રિયા થઈ ગઈ જોઈ લે આ શું આવ્યું આ એફ ઓફ એક્સ કહેવાય અને આ એનું વિકલન થઈ ગયું ક્લિયર તો શું આવે જવાબની અંદર સો આઈ બરાબર વન બાય ફોર એફએક્સ ટુ એન પ્લસ વન અપોન એન પ્લસ વન એટલે કે વન પ્લસ ટુ સ્ક્વેર એની થ્રી બાય ટુ ઘાત અપોનમાં થ્રી બાય ટુ પ્લસ સી ગયો સમ ક્લિયર ખબર પડી ગઈ આવું પ્રમેય નંબર આ પ્રમે કે નહીં ચલો એના પછી આગળ કયો પ્રશ્ન ઓકે આ પણ એક સરસ પ્રશ્ન છે આમાં આદેશ ધારવાનો આવશે જો જ્યારે કોઈક આવો અટપટો પ્રશ્ન છે તો એની અંદર આવો અટપટો પ્રશ્ન હોય તો એની અંદર આપણે શું કરવાનું થાય તો આની અંદર આદેશ ધારવાનો થાય મારે જો અહીંયા સાઈન એક્સ ગુણ્યા સાઈન અહીંયા સાઈનના ખૂણામાં પાછું કોષ આપી જો તો કોષને ધારી લેવાનું ધારો કે ધારો કે કોસે બરાબર ઠી લેવાના અને હવે જ્યારે વિકલન આપણે ધાર્યું આદેશ ધાર્યો એટલે ચલ બદલ્યો તો ચલ પરિવર્તનનું ચલ બદલવામાં આવે છે તો અહીંયા ડીએક્સને પણ બદલવો પડે તેમાં નિયમ એવો છે કે કોષનું વિકલન કરી દેવાનું એટલે આ બાજુના વિકલન કોસનું વિકલન માઇનસ સાઈન એક્સ અને ડીએક્સ વડે ગુણી દેવાના બરાબર ટીનું વિકલન વન થઈ જાય અને ડીટી વડે ગુણી દેવાના સો ધેર ફોર પ્લસ સાઈન એક્સ ડીએક્સ બરાબર માઇનસ ડીટી લખાય ક્લિયર કે નહીં સો ધેર ફોર આઈ બરાબર સંકલનની અંદર સાઇન કોસ એક્સ ક્લિયર સાઇન એક્સ ડીએક્સ તો આ સાઇન એક્સ ડીએક્સ ની જગ્યા શું લખી દેવાય માઇનસ ડીટી લખી દેવાય સો આઈ બરાબર સાઈન ટી અને સાઇનએક્સ ડીએક્સ ની જગ્યાએ માઇનસ ડીટી લખી દો સો ફાઇનલી ધેર ફોર આઈ બરાબર માઇનસ સાઈન ટી ડીટી તો સાઈન ટીનું સંકલન શું થાય સાઇન ટીનું સંકલન શું થાય

જે જે પ્રમે મેં લખ્યા એ બધી જ વસ્તુ ડિટેલ અહીંયા જ સમજાવી છે એ જ પ્રમાણે બધું જ કામ મેં લીધું છે તમને બધાને આ સિરીઝમાં એટલે કે આ પર્ટિક્યુલર ચેપ્ટરના બેઝિકમાં તમને બધાને મજા પડવાની છે સહેલા પ્રશ્નો કરે છે જે સૂત્રો આપ્યા એ જ પ્રમાણે મેં દાખલાઓ લીધા છે અને એ જ ડિટેલમાં મેં સમજાવેલું છે ક્લિયર તો મને આશા છે કે તમને બધાને મજા પડતી હશે ચલો એના પછી આની વાત કરીએ તો આ પણ એક આદેશ ધારવાળો છે જુઓ આપણ મેં એક આદેશ ધારવાળો લીધો છે અહીંયા શું આદેશ ધારીશું જુઓ અહીંયા અટપટું છે જો તેને ધારી દે ચાલ ધારો કે ધારો કે એક્સ માઇનસ વન બરાબર ટી લેતા ટી ધારી દઈએ હવે વિકલન કરો ને તો એક્સ ક્યુબનું શું થઈએ વિકલન થ્રી એક્સ સ્ક્વેર માઇનસ નું ઝીરો થઈ જાય એટલે થ્રી સ્ક્વેર અને બાજુમાં ડીએક્સ કરી દેવાના બરાબર વન ટીનું વન થઈ જાય અને બાજુમાં ડી क्लियर के नहीं सो देयरफॉर फाइनली सो आई x2 dx बराबर 1/3 dt क्लियर सो होवे शू થશે જુઓ તો હવે i बराबर હવે અહીં આગળ i बराबर સંકલન ની અંદર અહીંયા કિંમત મૂકી દે સેટ કરી દે પહેલા ચલો x3 - 1 એની વન બાય થ્રી ઘાત ક્લિયર પછી અહીંયા એક્સની પાંચ ઘાત છે તો એક્સ ક્યુબો ગુણ્યા એક્સ સ્ક્વેર ડીએક્સ ક્લિયર તો હવે શું કરવાનું થાય છોકરાઓ તો હવે આ એક્સ સ્ક્વેર ડીએક્સ તો મેં સેટ કરીને મૂકી દીધું ક્લિયર તો હવે ત્યાં મૂકી દઈએ વન બાય થ્રી બાર જવા દઈએ વન બાય થ્રી આવે તો વન બાય થ્રી અચળ બહાર જવા દીધા ક્લિયર પછી અહીંયા આગળ એક્સ ક્યુબ વન બરાબર ટી લઈ લઉં તો ટી રેસ ટુ વન બાય થ્રી ઇન્ટુ એક્સ ક્યુબને હવે કરતા બનાવી દઈએ અહીંયાથી ક્યાંથી અહીંયાથી હવે એક્સક્યુબને કરતા બનાવી દઈએ તો એક્સ ક્યુબને કરતા બનાવી દઈએ તો શું આવશે ટી પ્લસ વન ક્લિયર તો ટી પ્લસ વન થઈ જાય ત્યાં આગળ તો બસ હવે અહીંયા શું આવ્યું ટી પ્લસ વન બરાબર અને આની જગ્યા તો વન પોઈન્ટ થ્રી ડી હતું તો વન પોઈન્ટ થ્રી બાર લઈ ગયો હવે ટી રેસ્ટ ટુ વન બાય થ્રીને અંદર ગુણી દઈએ કારણ કે ગુણાકારનો નિયમ તો સંકલનમાં છે જ નહીં બે બીજે ગુણાકાર તો સંકલન થાય નહીં તો હવે ટીની વન બાય થ્રી ઘાત અંદર ગુણાકારમાં માં દઈએ તો ટી રેસ ટુ વન બાય થ્રી પ્લસ વન તો ફોર બાય થ્રી ક્લિયર વન બાય થ્રી પ્લસ વન એટલે કે ફોર બાય થ્રી પ્લસ ટી રેસ ટુ વન બાય થ્રી ડી ટી ક્લિયર બસ હવે સંકલન કરવાનું થયું આનું તો સંકલન કરી શું આવશે જુઓ તો ટી રેસ ટુ ફોર બાય થ્રી

કે ના આવડે અવશ્ય આવડે સો ટકા આવડી જાય ને ડન તો હવે અહીંયા આગળ એક કામ કરીએ છીએ હવે અહીંયા આગળ જે છે આ એક લાસ્ટ પ્રશ્ન લઈ લઈએ ચલો આ લાસ્ટ પ્રશ્ન પકડી લઈએ તો અહીંયા સંકલન છે મારે આનું સંકલન કરવું છોકરાઓ આનું સંકલન કઈ રીતે થાય તો આનું સંકલન કરવા માટે આપણે એક કામ કરીએ જો આનું મારે સંકલન કરવું છે તો કઈક આઈડિયા વિચારવું પડશે મારે તો એક કામ કરાય વન અપોન કો સ્ક્વેર છે ઉપર જે શું લખાય સેકસ સ્ક્વેર એક્સ લખાયર એક્સ લખાય ઓકે સેકસ સ્ક્વેર એક્સ લખી શકાય હવે આ વન માઇનસ ટેન એક્સ હોલ વર્ગ છે સમજો વન માઇનસ ટેન એક્સ નું હોલ વર્ગ છે એને ઉપર લઈ જઈએ એટલે શું લઈ જાય વન માઇનસ ટેન એક્સ એની માઇનસ બે થઈ ગઈ મેં આવું કેમ કર્યું પ્રમે નંબર છ સેટ કરી દીધો પ્રમે નંબર છ સેટ કર્યો જો કઈ રીતે સાહેબ તો આને એફ કહી દેતું ચાલ આ એફ છે મારી પાસે એટલે કે વન માઇનસ ટેન એક્સ છે ચાલ વનનું વિકલન શું થાય એફડસ એક્સ વિકલન કરીએ છોકરાઓ તો વનનું વિકલન ઝીરો માઇનસ ટેનનું વિકલન સેકસ ક્લિયર સો ફાઇનલી શું આવ્યું એફ વિકલન શું આવે માઇનસ સેકસ ક્લિયર બસ તો અહીંયા મારે સેટ કરવું પડે તો જોઈ લે આઈ બરાબર સંકલનની અંદર ઓકે સેટ કરવું પડશે ને મારે તો જુઓ માઇનસ સીને બહાર લઈ લો અને આ વન માઇનસ ટેન એક્સ રેસ ટુ માઇનસ ટુ ક્લિયર ઇન ટુ આ માઇનસ સીને બહાર લીધે અંદર લેવું પડે ને માઇનસ સેક સ્કવેર એક્સ બી એક્સ ક્લિયર તો અહીંયા આગળ હવે શું થાય જુઓ તો આ આનું વિકલન બાજુમાં વિધિનું વિકલન બાજુમાં થઈ ગયું तो प्रमे नंबर पांच सोरी छ नंबर छ पर जवाब में एफ एक्स रेस टू माइनस टू प्लस वन अपॉन में माइनस टू प्लस वन क्लियर सो फाइनली माइनस वन माइनस माइनस प्लस सो वन माइनस टेन एक्स रेस टू माइनस वन प्लस सी तो फाइनली वन अपॉन में वन अपॉन में

અને ઘણા બધા સોલ્વ કરી શકાય એવા છે મેં ઘણા બધા લીધા હતા પણ બેઝિક વસ્તુના મેં બધા જ ફોર્મ્યુલા રિલેટેડ તમને બધા પ્રશ્નો કરાવી દીધા છે ક્લિયર હવે જે પ્રશ્ન લાસ્ટમાં મેં કરાવ્યો એની અંદર તમને આવું પણ પૂછી શકે એની અંદર તમને આવું પૂછ્યું હોય ચાલો લાસ્ટમાં આપણે જે કર્યો પ્રશ્ન એની વાત કરી દઈએ તો ઓકે લાસ્ટમાં આપણે જે પ્રશ્ન કર્યો ડન એની અંદર રકમની અંદર આવું હોય રકમમાં હું બદલીને ફેરફાર કરીને આવું કંઈક કરી દઉં એક્સ્ટ્રામાં તમને આપી દઉં ઓકે એક્સ્ટ્રામાં હું તમને આવું આપી દઉં કે ભાઈ સંકલનની અંદર વન અપોન સેક્સ સ્કવેર એક્સ ઇન્ટુ વન માઇનસ ટેન એક્સ હોય વર્ગની જગ્યા ફક્ત વન માઇનસ ટેન એક્સ છે ક્લિયર તો આનો જવાબ શું થાય એ તમે મને કહેજો આનું સાદરૂપ આપી દો એટલે કે આનું સંકલન શું થાય એ તમારે મને કહેવાનું ક્લિયર અહીંયા સેકસ સ્ક્વેરેક્સ છે બરોબર છે આ વર્ગ છે સેકસ એક્સ ક્લિયર આનું સંકલન તમારે મને કમેન્ટમાં કહેવાનું છે બરાબર છે તો મને આશા છે કે તમને બધાને મજા પડી હશે આ બધા પ્રશ્નોની અંદર બેઝિક પ્રશ્નો મેં લીધા છે બધા જ તમને બધાને મજા પડી હશે મને આશા છે અને હું આગળ તમારી માટે આવા જ ઘણા બધા પ્રશ્નો લઈને આવવાનો છું પણ તમને ખ્યાલ છે કઈ જગ્યાએ તો ટાઈપના બેઝિકથી લઈને આગળ એડવાન્સ સુધીના બધા જ પ્રશ્નો સંકલન આપણે કરવાના છીએ બરાબર છે તો તમે બધા જ આ જોતા રહેજો મિની સિરીઝને નિહાળતા રહેજો તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી બાય બાય વિદ્યાર્થી મિત્રો